ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આગામી 5 દિવસમાં પણ અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે. ત્યારે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાક ધોવાઈ ગયા છે. સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને પગલે આજે આપણે આવી પહોંચ્યા છીએ કાલાવડ તાલુકાના નવા ગામ ખાતે, જ્યાં ખેડૂતોના ખેતરોમાં ડુંગળીનો ઊભો પાક બળી ગયો છે, જેમાં ખેડૂતોને પાક ધોવાઈ જવાને કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. જામનગર જિલ્લાની સાથોસાથ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ નોંધાયો છે, જેમાં જામનગર પણ બાકાત નથી. જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ છે. આ અતિવૃષ્ટિને કારણે કાલાવડના નવા ગામે ગામના ખેડૂતોનો ઊભો પાક બળી ગયો છે. અતિવૃષ્ટિના કારણે કાલાવડના નવા ગામે ખેડૂતોના ખેતરમાં રહેલો ઊભો પાક બળી જતા જગતનો તાત ચિંતાતુર થઈ ગયો છે. જામનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સતત વરસાદ પડી રહ્યો છે. જામનગર જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં સિઝનનો 100% વરસાદ પડ્યો છે. ખાસ કરીને જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં ભારે વરસાદના કારણે ખેતરોમાં ડુંગળીનો પાક ઊભો બળી ગયો છે. કાલાવડ તાલુકો કૃષિ પ્રધાન આરસી પરદુનો હોમટાઉન મત વિસ્તાર છે. કૃષિ પ્રધાન હોમટાઉન વિસ્તારના ખેડૂતો જ મુશ્કેલીમાં મુકાયા છે. કાલાવડ તાલુકાના નવા ગામના ખેડૂત જ પોતાની આપવીતી જણાવી રહ્યા છે. મીડિયા સાથેની ટીમ સાથે વાત કરતા ખેડૂતે જણાવ્યું કે ડુંગળીનું વાવેતર કર્યું છે, જેમાં મોટા બિયારણના નામે પ્રમાણમાં ખર્ચ થતો હોય છે. જંતુનાશક દવાઓ પણ મોંઘી હોય છે, જે ભારે વરસાદ પડવાના કારણે સમગ્ર ડુંગળીનો પાક બળી ગયો છે. ગત વર્ષે પણ પાક નિષ્ફળ ગયો હતો, જે કારણે પડ્યા પર પાટા જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. રાજ્ય સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે જે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે તેમને વળતર આપવામાં આવશે. નવા ગામના ખેડૂતને આજ સુધી 1 રૂપિયાનું વળતર આપવામાં આવ્યું નથી, જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે, જેથી જગતનો તાત ચિંતાતુર બન્યો છે. એક બાજુ કોરોના જેવી વૈશ્વિક મહામારી ચાલે તો લોકોના ધંધા રોજગારને પણ અસર થાય છે, ત્યારે ખેતમજૂરી કરતા ખેડૂતો માટે મુશ્કેલી પડી રહી છે અને ડુંગળીનો પાક બળી જતા ખેતમજૂરી કરતા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ખેડૂતોને વ્યારે સરકાર આવે અને તાત્કાલિક સર્વે કરાવી વળતર આપે તેવી માંગ ઉઠવા પામી છે. હર્ષલ ખંડેડિયા, ZSTV, જામનગર.